ગલક અને સ્વાધ્યાયથી ધોરણ 3 માં હવે આપણે પ્રકરણ 5 માં પ્રશ્ન 7 લખીશું પ્રશ્ન 7 5 ટુકડાવાળા ટેલિગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તથા સૂચના મુજબ આકૃતિ બનાવો અહીં તમને એક પેપર ઉપર ટેલિગ્રામ દોરીને આપ્યું છે જે પ્રમાણે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે મે અહીં આ પ્રમાણે તમને એક ટેલિગ્રામ નોટ એક રંગીન પેપર ઉપર દોરી બતાવ્યું છે જેના આધારે આપણે પ્રશ્ન 7 ના સવાલ જવાબ લખીશું પ્રશ્ન 1 આ ટેલિગ્રામમાં ત્રિકોણ કેટલા છે કયા કયા અંક ત્રિકોણ દર્શાવે છે મે તમને જવાબ લખી બતાવ્યો છે જો આ ટેલિગ્રામ છે આ ટેલિગ્રામમાં 3 ત્રિકોણ દર્શાવે છે તે કયા કયા અંકો છે તો જો 1 પ્રમાણે તમારે આ 1 આ 2 અને આ પાંચમો ભાગ બરાબર છે આ 3 ત્રિકોણ દર્શાવે છે પહેલો ભાગ બીજો ભાગ અને પાંચમો ભાગ ત્રિકોણ દર્શાવે છે જો તમને આકૃતિમાં પણ ખબર પડી જશે કે આ પહેલો ભાગ આ બીજો ભાગ આ પ્રમાણે અને આ પાંચમો ભાગ આમ આ પ્રમાણે તમને ત્રિકોણ દર્શાવે છે એવી રીતે જો અહીં તમને કીધું છે કે આ ટેલિગ્રામમાં કયા બે અંકવાળા આકારો સરખા છે તો જો અહીંયા તમને કીધું છે આ બીજો નંબર અને પાંચમો નંબર એ આકાર સરખા છે જો આ બીજો નંબર અને આ પાંચમો નંબર આ બંનેના આકાર કેવા છે સરખા છે બંને અંકો એ ત્રિકોણ દર્શાવે છે જેના આકાર સરખા અંકવાળા બે અંક છે બીજો અને પાંચમો ત્રીજો આ ટેલિગ્રામમાં કયો અંક ચોરસ દર્શાવે છે જો તમે આકૃતિમાં જોશો તો આ 3 નંબરનો અંક ચોરસ દર્શાવે છે જે મેં એનું કાપી નાખ્યું છે આકૃતિમાં તો જો આ 3 નંબરનો અંક તમને અહીં ચોરસ દર્શાવે છે એ જ પ્રમાણે ચોથું આ ટેલિગ્રામમાં કયા બે અંકવાળા આકારો જોડવાથી ચોરસ બને છે તો જો આ ટેલિગ્રામમાં આ બીજો અને પાંચમો નંબર જો આ બીજો અને આ પાંચમો નંબર આ પ્રમાણે હું જોડીશ તો તમને આ પ્રમાણે ચોરસ આકાર બનશે તો જો બીજો અને પાંચમો નંબર ભેગો થવાથી ચોરસ આકાર તમને મળશે એવી રીતે પ્રશ્ન 5 ટેલિગ્રામના બે નાના ત્રિકોણવાળા ટુકડા પરથી નીચે મુજબના આકારો બનાવો જો અહીં તમને ટેલિગ્રામના બે નાના ટુકડા લીધા છે અને આપણે એને ભેગા કરીશું તો કોઈ એક નવો આકાર બનશે જે તમને ચોરસ દેખાશે આ પ્રમાણે બે ટુકડા લઈને મેં ચોરસ આકાર બનાવ્યો છે એ પ્રમાણે તમારે બાકીના ટુકડાઓ લઈ તમારે વિવિધ આકાર બનાવવાના છે પ્રશ્ન 6 જુદા જુદા 5 ટુકડાવાળા ટેલિગ્રામમાંથી નીચે મુજબના આકાર બનાવો અને ચોંટાડો બાળકો મેં અહીં આવી રીતે ત્રિકોણના 5 ટુકડાવાળા ત્રિકોણમાંથી આવી રીતે આકાર કાપ્યા છે અને આ પ્રમાણે મેં આ ચિત્ર અહીં બનાવ્યું છે તમારે પણ રંગીન પેપરની મદદથી આ ચિત્ર આવી રીતે કાપી અહીં ચોંટાડવાનું છે પાન નંબર 77 તમારે અહીં પણ ટેલિગ્રામની મદદથી વિવિધ આકારો કાપીને આ પ્રમાણે આકાર આપી તમારે એને રંગીન પેપરની મદદથી ચોંટાડવાના છે પાન નંબર 78 પ્રશ્ન 8 7 ટુકડાવાળા ટેલિગ્રામમાંથી નીચે મુજબના આકારો બનાવો અને ચોંટાડો આપણે આગળ 5 ટેલિગ્રામવાળા આકારો જોઈ ગયા હતા અહીં તમને 7 ટેલિગ્રામવાળા આકારો બતાવ્યા છે એમાંથી તમારે આકાર બનાવવાના છે જો અહીં તમને પહેલો આકાર લંબચોરસનો આપ્યો છે તમારે તમારા ટેલિગ્રામમાંથી રંગીન કાગળની મદદથી પહેલા 3 નંબર જો અહીં 3 નંબર છે 2 નંબર આ પ્રમાણેનો 2 નંબર લેવાનો છે પછી આ 1 નંબર અહીં મેં 1 નંબર આ પ્રમાણે અને 5 નંબરનું અહીંયા ત્રિકોણ બન્યું છે જે 5 નંબર અહીં દર્શાવ્યો છે આ પ્રમાણે તમારે રંગીન પેપરના ટુકડા કાપવાના છે અને આ પ્રમાણે તમારે લંબચોરસમાં તમારે રંગીન પેપર ચોંટાડવાના છે આ નંબરના તમે ટુકડા કાપીને તમે ચોંટાડશો તો તમારો આકાર લંબચોરસ બનશે એવી રીતે તમને બીજી આકૃતિ આપી છે બીજી આકૃતિમાં તમારે આવો આકાર બનાવવા માટે પહેલા તમારે 1 નંબર 7 નંબર અને 6 નંબર ના ટુકડા અને 3 નંબર અને 5 નંબર ટુકડા તમારા ટેલિગ્રામના આધારે તમારે પેપરમાં કટ કાપવાના છે અને આ બધા આકાર ભેગા થશે તો તમારો આવો આકાર બનશે એ જ પ્રમાણે તમારે ચોરસ જ્યારે ચોરસ તમારે કરવું હોય ત્યારે તમારે 6 અને 7 નંબરના ટુકડા લેવાના છે અને તમારે અહીં ચોરસ તમારું અહીં રંગીન કાગળ તમારે અહીં ચોંટાડવાનું છે એ જ પ્રમાણે તમારે નીચેના આકારો પણ રંગીન પેપરમાં ટેંગલ મદદથી કાપવાના છે અને તમારે અહીં સામે ચોંટાડવાના છે પાન નંબર 79 એમાં તમને અહીંયા પણ તમારે ટેલિગ્રામ મદદથી વિવિધ આકારો બનાવી અને તમારે પેપરની રંગીન પેપરની મદદથી ચોંટાડવાના છે જો મારી પાસે અહીં આ ટેલિગ્રામની પઝલ વર્ક ગેમ છે જેમાં અહીંયા તમને વિવિધ આકારો દર્શાવ્યા છે આ પઝલ ગેમના આધારે મેં તમને અહીં એક આ ચિત્ર છે જે તમને પઝલ બનાવીને મેં અહીં બતાવ્યું છે તમે આ
10 ગ્રેડ મદદથી વિવિધ પઝલ પણ તમે રમી શકો છો તમારે પણ આવા વિવિધ આકારો રંગીન કાપ પેપરની મદદથી તમારે કટ કરવાના છે અને તમારે ચોંટાડવાના છે બાળકો આ પ્રમાણે તમારે રંગીન કાગળની મદદથી આવી આકૃતિના પઝલ તમારે કાપવાના છે અને તમારે રંગીન પેપરની મદદથી અહીં તમારે ચોંટાડવાના છે બાળકો તમારે આ પ્રમાણે પાન નંબર 79 પૂરું કરવાનું છે